नमस्कार विद्यार्थी मित्रों, हवे आपने प्रकरण चार द्विघात समीकरण एमां वीडियो 10 में अभ्यास आगे वधारीए। तो अत्यार सुधी आपणे आ प्रकरण में वीडियो 9 सुधी द्विघात समीकरण ओळखत शीखी गया, एनो अवयीकरण की रीते उकेल शोधता शीखी गया, कोई परिस्थिति नुं गाणितिक स्वरूप आपता शीखी गया, पछी परिस्थिति ऊपर थी एना कोयडाओना उकेल पण आपणे शीखी गया। हवे आपणे उकेल शोधवानी बीजी रीतनो अभ्यास करवा जई रह्या छीए। तो उकेल शोधवानी रीत बीजी, नीचे आपेला द्विघात समीकरणोनो पूर्णावयवी रीते उकेल उदाहरण लईए। तो अहीं मित्रों धारो के एक संख्या लईए 37, तो 37 ए पूर्णवर्ग संख्या कहेवाय के ना कहेवाय? तो 37 ने पूर्णवर्ग संख्या कहीशुं आपणे, के भाई 37 એ पूर्णवर्ग संख्या छे। तो केम पूर्णवर्ग संख्या? तो 37 એ 6 નો વર્ગ થઈને આવા સંખ્યા, 6 નો વર્ગ થઈને 37 બન્યા, એટલા માટે 37 નો પૂર્ણવર્ગ કહીશું, બરાબર? 6 નો વર્ગ 37 એટલે 37 નું વર્ગમૂળ 6, એ રીતે આપણે બોલીએ છીએ। 7 નો વર્ગ 49 એટલે 49 પણ પૂર્ણવર્ગ સંખ્યા, પણ 38 લઈએ તો 38 એ કોઈ સંખ્યાનો વર્ગ થઈ નહીં આવે, કોઈ સમ્ય સંખ્યાનો વર્ગ થઈને 38 આવતા નહીં, એટલા માટે 38 ને આપણે પૂર્ણવર્ગ સંખ્યા નહીં બોલતા। હા, હવે સમ્ય સંખ્યા મૂકીને વર્ગ કરી લાવી શકાશે 38, વર્ગમૂળમાં 38 મૂકી દઈએ અહીંયા તો વર્ગ થઈને 38 થાય, પણ સમ્ય સંખ્યાનો વર્ગ થઈને 38 આવતા નહીં। જ્યારે 37 એ સમ્ય સંખ્યા 6 નો વર્ગ, એટલા માટે પૂર્ણ વર્ગ, 49 એ સમય સંખ્યા 7 નો વર્ગ, એટલા માટે પૂર્ણ વર્ગ, પણ 38 એ કોઈ સમય સંખ્યાનો વર્ગ નહીં, અહીંયા કોઈ સંખ્યા આપણને મળતી નહીં, એટલા માટે આપણે 38 ને પૂર્ણ વર્ગ સંખ્યા કહેતા નહીં। બસ એ જ રીતે આપણે પદાવલીની અંદર પણ એ વત્તા બી સ્ક્વેર નું વિસ્તરણ ભણ્યા છીએ, આનું વિસ્તરણ હતું એ સ્ક્વેર પ્લસ 2AB પ્લસ બી સ્ક્વેર, બરાબર? તો અહીંયા પણ આ જે પદાવલી બની છે ભાઈ, એ વત્તા બી સ્ક્વેર નું વર્ગ થઈને આવેલી, આ એક સંખ્યા એ વત્તા બી એનો વર્ગ થઈને આટલું મળ્યો, અને એટલા માટે આ સંખ્યા જે બની આપણે જેને આપણે પદાવલી કહીએ છીએ, તો આ જે પદાવલી બની એને પૂર્ણવર્ગ પદાવલી કહી શકીએ આપણે। જે રીતે અહીંયા વાત કરી ને ભાઈ, 37 એ 6 નો વર્ગ, એટલા માટે પૂર્ણ વર્ગ, એમ એ વર્ગ વત્તા 2AB વત્તા બી વર્ગ, એ વત્તા બી સ્ક્વેર નો વર્ગ, એટલા માટે પૂર્ણ વર્ગ, બરાબર? તો આ રીતે પૂર્ણવર્ગ ત્રિપદી કહેવાશે, આમ પૂર્ણવર્ગ પદાવલી કહેવાય ભાઈ, પણ ત્રણ પદ ને એટલા માટે પૂર્ણવર્ગ ત્રિપદી શબ્દ વાપરીશું। ચલો પૂર્ણવર્ગ ત્રિપદી આમથી આમ જઈએ ને ભાઈ, તો એને વિસ્તરણ કહીશું આપણે, પણ જો આમથી આમ જવામાં આવે તો એને અવયવો કહીશું, બરાબર? એટલે આ પદાવલીના આ અવયવ પડે અને આનું આ વિસ્તરણ થાય, આ રીતે અવયવ અને વિસ્તરણ વિરોધી પ્રક્રિયાઓ કહી શકાય। આમાંથી આમ જઈએ તો વિસ્તરણ, આમાંથી આમ જઈએ તો અવયવ, એટલે હાલ તમારા આમથી આમ જવાનું થશે, તો આ ટાઈપની પદાવલી તમે પૂર્ણવર્ગ ત્રિપદી કહી શકો। આ ટાઈપની એટલે કેવી? પહેલા તો એ પ્રશ્ન ઉભો થશે, આ ટાઈપની પદાવલીને આપણે પૂર્ણવર્ગ પદાવલી કહી શકીએ, પણ કેવી પદાવલી આ ટાઈપની એટલે એ સમજવાનું થાય ભાઈ આપણે। તો અહીંયા તમે જુઓ આની ખાસિયત શું, તો બે રીતે વિચારી શકે કે એક તો કોઈ પણ પદાવલીનું આ સ્વરૂપમાં જો વિભાજન થઈ જાય, આ સ્વરૂપમાં તમે એને વિભાજન કરીને ગોઠવી શકો કોઈ પદાવલીને ત્રિપદીને, તો એને પૂર્ણ ત્રિપદી તમે કહી શકશો, પણ જો ડાયરેક્ટ ઓળખવી હોય જોઈ તો પહેલા પદનું વર્ગમૂળ નીકળશે, ત્રીજા પદનું વર્ગમૂળ નીકળશે, બંનેના આગળ ધન ચિહ્નો હશે, આ પહેલો નિયમ આપણો, પ્રથમ પદ અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોવા જોઈએ, મતલબ વર્ગમૂળ નીકળે એવા અને ધન પદો, બરાબર? અને મધ્યમ પદ એનું
કેટલો તો a વર્ગનું વર્ગમૂળ એ થાય b વર્ગનું વર્ગમૂળ b થાય એટલે આનો પહેલા પદનું વર્ગમૂળ ગુણ્યા ત્રીજા પદનું વર્ગમૂળ એટલે અંતિમ પદનું વર્ગમૂળ અને ગુણ્યા 2 આટલું કરી એટલે મધ્યમ પદ બની જાય મધ્યમ પદનું ચિહ્ન ગમે તે ચાલે એટલા માટે તમે 8માં ધોરણમાં આવો એક સૂત્ર ભણ્યા હતા મધ્યમ પદ બરાબર પ્લસ માઈનસ 2 ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ આવો એક સૂત્ર ભણ્યા હતા આપણે બરાબર ને मध्यम पद बराबर प्लस माइनस बे गुणिया वर्गमूल में प्रथम पद गुणिया वर्गमूल में अंतिम पद आ सूत्र बने आपने तो आ सूत्र प्रमाणे आपनु मध्यम पद बनवु जोईए એટલે એક નિયમ તો અહીંયા જોઈને જ નક્કી થઈ જાય વર્ગમૂળ નીકળતું હોય બંનેના આગળ ધન ચિહ્ન હોય આ તો તમારે જોઈને નક્કી થઈ જાય પછી મધ્યમ પદ આ રીતે ચેક કરી લેવાનું પ્લસ માઈનસ 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ ધારો કે આ પદાવલીની વાત કરીએ તો પ્લસ માઈનસ 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ એ થાય અને આનું બી થાય અંતિમ પદ બરાબર તો ગુણાકાર 2ab આઈએ ચિહ્ન મધ્યમ પદમાં ગમે તે ચાલે અહીંયા મધ્યમ પદમાં ચિહ્ન માઈનસ હોય તો જવાબમાં વચ્ચે માઈનસ આવે પ્લસ હોય તો પ્લસ આવે બરાબર તો આ રીતે પૂર્ણ ત્રિપદી આપણે ઓળખી શકીએ બરાબર પહેલું પદ ત્રીજું પદ પૂર્ણ વર્ગ ધન હોય અને મધ્યમ પદ આ સૂત્ર પ્રમાણે થતું હોય સૂત્ર પ્રમાણે એટલે આનું વર્ગમૂળ ત્રીજાનું વર્ગમૂળ અને ગુણ્યા 2 એટલું મધ્યમ પદ આવવું જોઈએ ચિહ્ન ગમે તે ચાલે મધ્યમ પદનું पहला भी जाकर धन चिन्ह हो जो बराबर तो आ टाइप की पदावली पूर्ण त्रिपदी एक वक्त पूर्ण त्रिपदी छे वो तभी नक्की कर लो तो इनो अवयीकरण आ रीते થઈ જાય ડાયરેક્ટ આમાંથી આમ કહી દે જવાન તો આ પહેલા પદનું વર્ગમૂળ કાઢી મૂકી દેવાનું કૌંસમાં મધ્યમ પદનું ચિહ્ન મૂકી દેવાનું એટલે અહીંયા માઈનસ હોય તો અહીંયા માઈનસ મૂકી દેવાનું પ્લસ હોય તો પ્લસ મૂકી દેવાનું બરાબર અને ત્રીજા પદનું વર્ગમૂળ કાઢી મૂકી દેવાનું કૌંસ બાર વર્ગ કરતો પ્રશ્ન પૂરો આપો બરાબર આવી પદાવલીના આવા અવયવ આપણે મૂકીશું તો પૂર્ણ ત્રિપદી છે કે નહીં નક્કી કરો અને એના ઉપરથી આવા અવયવ આપણે ઓકે હવે આ રીત જે આપણે ભણવા જઈ રહ્યા છીએ પૂર્ણ વર્ગની રીત એની અંદર આપણે પૂર્ણ ત્રિપદી નહીં હોય તો બનાવવાની જાતે જે પદાવલી પૂર્ણ ત્રિપદી નથી અને આપણે બનાવીશું તે બનાવવા માટે તમારે આ સૂત્રની જરૂર પડશે અને આ સૂત્રની અંદર પણ ભાઈ આ સૂત્રની અંદર આપણે મધ્યમ પદનું નહીં પણ આપણે અંતિમ પદના સૂત્રની જરૂર પડવાની અને એટલા માટે અંતિમ પદનું સૂત્ર આને બનાવી દઈએ તો આ જ સૂત્રનો અંતિમ પદનું કઈ રીતે બનાવી આવ્યો તો પહેલા તો બંને બાજુ વર્ગ કરી દો આપણે ખાલી દે બંને બાજુ વર્ગ બંને બાજુ વર્ગ કર્યા પછી શું થાય જો અહીંયા મધ્યમ પદનો વર્ગ એમને એમ રહેશે અહીંયા જો આ વર્ગના કારણે પ્લસ માઇનસ બંને માઇનસ ચિહ્ન વર્ગના કારણે ધન થઈ જાય એટલે અને ધન તો ધન જ રહે એટલે ચિહ્ન ધન થઈ ગયું 2 નો વર્ગ 4 આ વર્ગ આના ઉપર આવશે એટલે વર્ગનું વર્ગમૂળ જતું રહેશે એટલે પ્રથમ પદ એમના એમ થઈ જશે આના ઉપર આવશે એટલે વર્ગનું વર્ગમૂળ જતું રહેશે એટલે અંતિમ પદ એટલે ગુણાકારની અંદર ઘાત આપણે અલગ અલગ આપી શકીએ બરાબર ઘાતાંકના નિયમ પ્રમાણે કે તઈની તઈની ઘાત આપણે અલગ અલગ કરી દીધી તો આવું થઈ ગયું હવે તમારે અંતિમ પદનું સૂત્ર બનાવવું હોય તો એ બને પ્રથમ પદનું બનાવવું હોય તો એ બને અંતિમ પદનું બનાવવું હોય તો આ બંને સંખ્યાઓ બરાબરની પહેલી બાજુ લઈ લો તો મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ બરાબર અંતિમ પદ તો આ બની ગયું આપણું સૂત્ર અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ બરાબર આ સૂત્ર મગજમાં રાખો બધા આ સૂત્રનો જ ઉપયોગ આપણે આ દાખલામાં કરવાના છે બરાબર આ રીતે ભણવાના છે એમાં તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ આ આપણું સૂત્ર બરાબર અને એ સૂત્રથી આપણે પૂર્ણ ત્રિપદી જે નહીં હોય એને બનાવીશું કે બે વસ્તુ તમારા મગજમાં લઈ લો આટલા ઉપરથી એ તો અંતિમ પદ શોધવાનું સૂત્ર અને બીજું પૂર્ણ ત્રિપદી ના અવયવ આવી પૂર્ણ ત્રિપદી બના એટલે એના આવા અવયવ પડે એટલે પૂર્ણ ત્રિપદી ઓળખવાની વાત આપણે કરી પહેલા ત્રીજા પદનું વર્ગમૂળ આવતું હોય બંનેના આગળ ધન ચિહ્ન હોય બીજો નિયમ મધ્યમ પદ એનો આ સૂત્ર પ્રમાણે બરાબર 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ ગુણ્યા ત્રીજા પદનું વર્ગમૂળ આટલું મધ્યમ પદ આવતું હોય ચિહ્ન ગમે તે ચાલશે મધ્યમ પદમાં પૂર્ણ ત્રિપદી છે એવું નક્કી થાય તો આ એના અવયવ બરાબર તો આ રીતે આપણે આ વસ્તુ વિડીયો સ્ટોપ કરીને સૂત્ર લખવું હોય આ લખો તો લખી લેજો બરાબર હવે આપણે આપણા દાખલામાં આગળ વધીએ
चलो एक उदाहरण लई आपणे, चलो आ पदावली लीए आ द्विघात समीकरण तमने आप द्विघात समीकरण ax² + bx + c = 0 અને એનો આપણે ઉકેલ શોધવાનો કીધો. ચલો કદાચ તમે એવું વિચારો કે આપણે અવયવકની રીતે આનો ઉકેલ શોધવા જઈએ તો અહીંયા ગુણાકાર લાવવાનો થાય. તમારા ગુણાકાર આપણે કેટલો લાવીશું તો પહેલા પદને છેલ્લા પદના ગુણાકાર જેટલો, એટલે 5 2 10, છેલ્લું પદ ઋણ એટલે બાદ બાકી 6, બરાબર? બાદ બાકી 6 અને ગુણાકાર 10 થાય એવી બે સંખ્યાઓ શોધવાનો પ્રયત્ન કરો તમે. તો સમય સંખ્યાઓ નહીં મળે ભાઈ તમને, 10 ગુણાકાર 6 બાદ બાકી થાય સમય સંખ્યાઓ તમને નહીં મળે, કારણ કે 10 ગુણાકાર માં બે જોડાઓ 5 2 10 તો 10 એક 10, બે માંથી કોઈની બાદ બાકી 6 નહીં આવે, આની બાદ બાકી 6 ના થાય, આની ના થાય, અને બીજા કોઈ તો અવયવ આપણને 10 ના મળવાના નહીં, બરાબર? એટલે જ્યારે આપણા બહુપદીના સમય અવયવ ના હોય, સમય અવયવ નહીં થાય ત્યારે આ પ્રશ્ન ઉભો થશે તમારો. એટલે આવા દાખલાઓમાં આપણે મધ્યમ પદના ભાગ પર ની રીત અનુકૂળ નહીં આવતી, એ વખત તમને પૂર્ણ વર્ગ ની રીત અનુકૂળ આવે, બરાબર? આના પછીની રીત પણ ચાલશે, ત્રીજી રીત પણ, અને પૂર્ણ વર્ગ ની રીત પણ ચાલશે. પૂર્ણ વર્ગ ની રીતનો ઉપયોગ કરીને જ આપણે ત્રીજી રીત ભરવાની છે. 30% અભ્યાસક્રમમાં પૂર્ણ વર્ગ ની રીત બાદ કરી દીધી એમ, પણ સતત આપણે એનો અભ્યાસ જરૂર કરીશું જેથી કરી ભવિષ્યમાં એની કોઈ તકલીફ ના રહે આપણા મગજ, એટલે આપણે ભણી લઈશું. તો ચલો પૂર્ણાંકની રીતમાં બહુ દાખલા નહીં ગણી આપણે, 2-3 જ ગણીશું, 2-3માં તમારે સમજી જવાનું, બરાબર? તો પૂર્ણ વર્ગની રીત ઉકેલ શોધવો આપણે શરૂઆત કરીએ છીએ. હવે તો આ દ્વિઘાત સમીકરણ આપ્યું, રીત તમારી ત્રણમાંથી ગમે તે હોય, પહેલું કામ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું, અહીંયા દીધું પ્રમાણિત સ્વરૂપ કરીને આપી દીધું, તો સીધો રીતની શરૂઆત થઈ જાય આપણી, જે રીતે ગણવાનો એ રીત શરૂ કરી દેવાની. બાકી જે સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ના આપ્યું હોય એનું તમારે જાતે કરવું પડે, બરાબર? ચલો હવે આપણે પૂર્ણાંકની રીત માટેનો સ્ટેપ, તો અહીંયા જુઓ આ પદાવલી તમે ધ્યાન ઉપર લેશો તો પૂર્ણાંક ત્રિપદી નથી, વર્ગમૂળ નહીં આવતું, આનું આનું નહીં આવતું, ઋણ ચિહ્ન પણ હા અહીંયા, બરાબર? એટલે હાલ આ પૂર્ણાંક ત્રિપદી દેખાતી નથી, તો આપણે એને પૂર્ણાંક ત્રિપદી બનાવી દઈએ. એના માટે અંતિમ પદ શોધી દેવાનું, અંતિમ પદ હાલ જે સૂત્ર મેં તમને કીધું એ શું સૂત્ર હતું યાદ કરો બધા, અંતિમ પદનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 × પ્રથમ પદ, આ સૂત્ર આપણું. હવે આ સૂત્રમાં બધી કિંમતો મૂકી દઈએ તો મધ્યમ પદ એટલે આ મધ્યમ પદ કહેવાશે, આ પ્રથમ પદ, બરાબર? અને અંતિમ પદ જે એની જગ્યાએ આપણે જે શોધીએ મૂકવાનું હતું, તો મધ્યમ પદ માઇનસ 6x એનો વર્ગ કરો, 4 × પ્રથમ પદ 5x, બરાબર? હવે આનું જેટલું સાદરૂપ થાય એટલું કરી દો, તો માઇનસ ચિહ્ન વર્ગના કારણે જતું રહેશે, 6 નો વર્ગ 37, એક્સ નો વર્ગ નીચે આ 2 નો ગુણાકાર 20x² ગુણાકાર કદાચ ના કર્યો હોય તો પણ ચાલો, શેર ઉડાડવાના, એટલે x² જતા રહે, આનું 4 × 5 કરો, 4 × 24, અને આનો 4 × 9 કરો, એટલે 4 નીકળી ગયા. પછી સેવટનો જવાબ તમારો શું આવ્યો ભાઈ, 9/5, આ એ તમારું અંતિમ. ચલો હવે આપણે ગણતરી શરૂ કરીએ, જુઓ આ રકમ આપણી, હવે આ જે અંતિમ પદ આપ્યો આને અંતિમ પદ કહેવાશે, આના આની જગ્યાએ આપણે જે શોધીએ મૂકવાનું, અંતિમ પદ હંમેશા ધન મૂકવાનું, બરાબર? તો આ રીતે થશે, જો 5x² માઇનસ 6x, આ બે પદ એમને લખ્યો, હવે અંતિમ પદ પ્લસ 9/5, આ પદ મૂકી દેવા, આ પદ મૂકવાથી આપણને પૂર્ણાંક ત્રિપદી મળશે, એક સ્ટેપ આગળ જઈશું એટલે મળી જશે, હાલ ભલે ના દેખાતી. હવે આ પદ જે મૂક્યું તમે 9/5, એ રકમમાં ક્યાંય નહીં, એટલે એને દૂર પણ કરવું પડે, એટલે ઉમેર્યું, હવે એને બાદ કરી લો, બાદ કરી લો એટલે એ પદ દૂર થઈ જાય પાછું. હવે આ પદ તો હતું નહીં એટલે મૂક્યા પછી એને દૂર કરી, પણ જે હતું એ તો લખવું જ પડે, નહીં તો રકમ બદલાઈ જાય આપણી, એટલે -2 ને પાછળ લાવી દેવાના. તો આ રીતે
अंतिम पद जे शोध्यु है तमे मुकवानुं एने दूर करवानुं अने जे आपेलुं अंतिम पद हतुं एने छेले लाई देवानुं એટલે આમાં ત્રણમાંથી પાંચ પદ થશે તમારે બરાબર. હવે જો આટલા આવ્યા પછી જો છેદમાં સંખ્યા દેખાય તમને તો એ છેદ વડે આખા સમીકરણને ગુણી દેવાના. તો આખા સમીકરણને પાંચ વડે ગુણી દઈએ. અહીંયા પાંચે ગુણો એટલે પચીસ એક્સ વર્ગ થાય. અહીંયા પાંચે ગુણો એટલે ત્રીસ એક્સ. નવ ભાગ્યા પાંચનું પાંચે ગુણો એટલે નવ. આનો પાંચે ગુણો એટલે માઇનસ નવ. આનો પાંચે ગુણો એટલે દસ નું બરાબર ઝીરો નો પાંચે ગુણો એટલે ઝીરો. આ પાંચ વડે ગુણી દીધો આખા સમીકરણને બરાબર. चलो हम आ टाइम पर चेक करो जो हम तुमने कम्प्लीट पूर्ण त्रिपदी देखाती है. आनु वर्गमूल आवे आनु आवे धन चिन्हो पण बने आगे मध्य पद चेक करवानो तो आनु 5x वर्गमूल आनु 3 वर्गमूल 5x ने 3 नो गुणाकार 15x ने गुणा 2 30x થઈ જાય 2ab मतलब आनु वर्गमूल आनु वर्गमूल ने गुणा 2 करी એટલે આટલું પદ થવું જોઈએ થઈ ગયું. મતલબ પૂર્ણ ત્રિપદી આવી ગઈ ભાઈ. चलो पूर्ण त्रिपदी આવી ગઈ એટલે આગળના સ્ટેપ માં अपने आना आवे हो a वर्ग वर्ग माइनस टू ए बी वत्ता बी वर्ग वर्ग आवे तो कौंस में पहला पद नु वर्गमूल लखवानु तो 25 नु 5 x वर्ग नु x मध्यम पद नु चिन्ह तीजा पद नु वर्गमूल और कौंस बाद वर्ग આટલું કરવાનું ભાઈ 5x - 3 નો વર્ગ ઓકે અને આ બંને આ બંને પદ નું ટોટલ કરવાનું માઇનસ નવ માઇનસ દસ માઇનસ ઓગણીસ બરાબર ઝીરો. ખ્યાલ આવી ગયો. આ ત્રણ પદ પૂર્ણ ત્રિપદી ના અવયવ પાડી દીધા. પહેલા પદ નું વર્ગમૂળ મૂક્યું, મધ્યમ પદ નું ચિહ્ન મૂક્યું, ત્રીજા પદ નું વર્ગમૂળ કૌંસ બાદ અને આ બે નું ટોટલ કરી દીધું માઇનસ નવ માઇનસ દસ માઇનસ ઓગણીસ. ઓકે આટલો પહોંચ્યા પછી તમારા માઇનસ ઓગણીસ આ જે પદ એના બદલાઈ દેવાનું पांच एक्स ओछा त्रण नो वर्ग माइनस ओगणी आ बदलाव एटले प्लस ओगणी बराबर. हवे तमने बराबर नी बे बाजू एक एक पद मळशे एटले आ ऊपर नो वर्ग काढी शकीशुं. वर्ग काढवा माटे बंने बाजू वर्गमूळ करी नाखो. तो आ बाजू वर्गमूळ काढो ए वर्ग जतो रहे भाई. अने ओगणीस ना वर्गमूळ काढी तो ओगणीस ना बे वर्गमूळ आवे प्लस ओगणीस आवे माइनस ओगणीस आवे एटले प्लस माइनस ओगणीस प्लस माइनस रूट ओगणीस. ओगणीस नो वर्गमूळ वर्गमूळ में ओगणीस पण प्लस माइनस बराबर. तो आ रीते ओगणीस ना बे वर्गमूळ प्लस और माइनस रूट ओगणीस. हवे आमांथी आपणे उकेल शोधवा माटे एक्स नी किंमत शोधी दईए. तो एक्स नी किंमत शोधवा माटे माइनस त्रण ने पहला पर लाई दो. एक्स ने एकला पर देवाना आमांथी एवं तो माइनस त्रण आ बाजू आवशे एटले प्लस थशे. अहींया पाछळ लखी शकाय ने आगळ लखी शकाय. आपणे आगळ लखीशुं माटे 5x बराबर माइनस त्रण बराबर नहीं आ बदलाई दो प्लस त्रण और प्लस माइनस रूट ओगणीस बराबर. नव पांच में आ बदलाई दो तो त्रण प्लस और माइनस वर्गमूल में ओगणीस भाग्या पांच. आ गया आप समीकरण बीज भाई माटे समीकरण ना बीज अथवा उकेल ओमा बे बीज आए भेगो लखी दे जवाब तो है चालो तमने आओ असमय बीज आम भाई एटले भेगो लखाय સમય બીજ હોય તો ભેગું લખવા ના જતા. સમય બીજમાં તમારે સાદૃત થશે એટલે છૂટો પાડવો પડે તમારે બે ને અલગ કરવો પડે. પણ હાલ તમે અસમય બીજ ભેગું લખો ચાલે પણ હાલ હું છૂટો પાડું એટલે તમને ખ્યાલ આવે. એક આ આવશે એકમાં વચ્ચે માઇનસ આવશે. આ રીતે ત્રણ પ્લસ રૂટ ઓગણી ભાગ્યા પાંચ અને ત્રણ માઇનસ રૂટ ઓગણી ભાગ્યા પાંચ આ બે આપણા દાખલાના જવાબ થયા. એટલે આવો અસમય બીજ આવે ને એ વખતે તમે મધ્યમના ભાગ પાડી અવયવ પાડી ઉકેલ શોધવાનું મુશ્કેલ થઈ જશે. તો એ વખત આ રીત તમારી બહુ કામમાં આવે બરાબર. તો આ રીત થઈ આપણી પૂર્ણ વર્ગની રીત બરાબર. ખ્યાલ ગયો. તો આપણે સિદ્ધરાજ આચાર્ય નામના ગણિતશાસ્ત્રીએ આ રીતનો ઉપયોગ કરીને જ દ્વિઘાત સૂત્રો બનાવ્યા ઉકેલ શોધવા માટે બરાબર. એટલે ઉકેલ શોધવા માટે આપણે દ્વિઘાત સૂત્રો બનાવીશું પણ પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ થઈને જ એ સૂત્રો બનવાના હોય. એટલે એક વખત બરાબર ધ્યાનથી જોઈ લો. જો આપણે એક બે ત્રણ દાખલા ગણવા નહીં ત્યાં સુધી સમજી લેજો એને બરાબર. ચલો વિડીયો સ્ટોપ કરી લખી દેજો.
चलो बीजो दाखलो लीए अपने સમયગાળો પૂર્ણાંકની રીતે ઉકેલ ભાઈ ચલો હવે ધીમે ધીમે સ્પીડ આપણી આવી જશે પહેલા દાખલામાં આપણે સમજ્યા બધું ડિટેલ્સમાં બરાબર એટલે ના સમજાય પહેલો દાખલો થોડો ફરીથી રિવર્સ કરી જોઈ લેજો હવે આપણે ઝડપથી આગળ વધીશું તો પૂર્ણાંકની રીતે ઉકેલ પ્રમાણિત સ્વરૂપ કરેલું હોય સમીકરણનું એટલે પૂર્ણાંકની રીતે ઉકેલાવ એટલે સીધું અંતિમ પદ શોધી દેવાનું ભાઈ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ भाग्या चार गुणिया प्रथम पद मध्यम पद आप मध्यम पद एक्स एनो वर्ग चार गुणिया प्रथम पद टू एक्स आ प्रथम पद आ मध्यम पद बराबर मूकी देवादू बाप तो ये एक्स स्क्वेर नीचे चार दू आठ एक्स स्क्वेर एक्स स्क्वेर उड़ा दो ऊपर एक ने नीचे आठ आ अंतिम पद है चलो हम रकम लखी दो समीकरण पहला लखी दो आपको हम अहीं पूर्ण त्रिपदी बनावा माटे आपणे जे अंतिम पद शोधीए मूकवानुं एटले पहेलुं पद लखी दीधुं बीजुं लखी दीधुं त्रीजुं पद आपणे जे शोधीए एक भाग्य आठ अने एने दूर करवा माटे माइनस एक भाग्य रकम आ पद नहीं एटले वधारे मूको तो एने तरत दूर कर देवानुं अने जे पद हतुं एने छेले लाइ देवानुं प्लस चार आ रीते बराबर तो आ रीते ત્રણ માંથી સીધા પાંચ પદ થશે આટલું કર્યા પછી છેદમાં સંખ્યા આવી તેને દૂર કરવાની એટલે આઠ વડે ગુણી દો તો ચલો આઠ વડે ગુણીએ તો સોળ એક્સ સ્ક્વેર પ્લસ આઠ એક્સ અહીંયા આઠ વડે ગુણો એટલે એક અહીંયા આઠ વડે ગુણો એટલે માઇનસ એક અહીંયા આઠ વડે ગુણો એટલે બત્રીસ આવું થઈ ગયું હવે જો આ પહેલો ત્રણ પદ કમ્પ્લીટ પૂર્ણ ત્રિપદી બનાવી દેશે વર્ગમૂળ નીકળતું દેખાશે તમને ધન ચિહ્નો પણ દેખાશે મધ્યમ પદ શોધશો તો આઠ એક્સ આવી જશે બરાબર સૂત્ર પ્રમાણે મધ્યમ પદ પ્લસ માઇનસ બે ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ ગુણ્યા ત્રીજા પદનું વર્ગમૂળ આ સૂત્ર પ્રમાણે મધ્યમ પદ ચેક કરો તો આઠ એક્સ આવશે મતલબ આ પૂર્ણ ત્રિપદી એટલે સીધા એના અવયવ પહેલા પદનું વર્ગમૂળ મધ્યમ પદનું ચિહ્ન ત્રીજા પદનું વર્ગમૂળ આખાનો વર્ગ આટલું કરી દેવાનું એટલે પૂર્ણ ત્રિપદીના અવયવ હવે આ બેમાં ટોટલ એક ધન એક ઋણ એટલે બાદબાકી મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ એકત્રીસ બરાબર શું થઈ ગયું પ્લસ એકત્રીસ ઓકે ચલો હવે પ્લસ એકત્રીસ બરાબર ની આ બાર લાવી દો એટલે માઇનસ એકત્રીસ તો આ રીતે થઈ ગયો અહીંયા હવે બે પદ થઈ ગયા બરાબર ની બે બાજુ આગળના દાખલામાં આપણે અહીંથી આગળ શું કરી દીધું અવર દૂર કરવા માટે બંને બાજુ વર્ગમૂળ કાઢી દીધું પણ અહીંયા જમણી બાજુ માઇનસ એકત્રીસ એટલે કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એટલે તમે વર્ગમૂળ ના કાઢી શકો અહીંથી આગળ તો હવે ઉકેલ શોધવા માટે આપણે એની વ્યાખ્યા પ્રમાણે વિચારી કારણ કે વર્ગ દૂર કરવા માટે વર્ગમૂળ તો નીકળતું નહીં તેની બાજુ નીકળશે પણ આ બાજુ નહીં કાઢી શકો તમે કારણ કે ઋણ સંખ્યા કોઈ ઋણ સંખ્યાનો આપણે વર્ગમૂળ કાઢતા નહીં ઋણ સંખ્યાનો વર્ગમૂળ બરાબર આપણી વાસ્તવિક સંખ્યાનો જે સમૂહ આર એની અંદર ઋણ સંખ્યાના વર્ગમૂળ વ્યાખ્યાયિત નથી એટલે ઋણ સંખ્યાનો વર્ગમૂળ તમે કાઢી ના શકો કહેવાનો મતલબ અહીંથી આગળ તમે દાખલો ગણી શકવાના નહીં તો હવે આપણે ઉકેલની વ્યાખ્યા પ્રમાણે વિચારીએ તો ઉકેલની વ્યાખ્યા પ્રમાણે ઉકેલ એટલે શું તો ઉકેલ એટલે ચલની એવી કિંમત જે સમીકરણનું સમાધાન કરે તો સમીકરણનું સમાધાન કરાવી કિંમત આ સમીકરણનું સમાધાન કરાવી કિંમત શોધવાની આપણે પણ આ બધો એક જ સમીકરણ હોય આમાંથી ગમે તે એક સમીકરણનું સમાધાન કરે તો બધાનું કરે કારણ કે બધો સમીકરણ તો એક જ છે ખાલી આપણે સ્વરૂપ બદલ્યું બધાનું બરાબર એટલે આપણે આનું વિચારીએ કે આમાં એક્સની કઈ કિંમત માટે સમાધાન થાય તો તમે અહીંયા એક્સની જુદી જુદી કિંમતો મૂકી વિચારી જુઓ કોઈ પણ કિંમત મૂકો ગમે તે વાસ્તવિક સંખ્યા સમય અસમય પોઈન્ટ વાળી જે મૂકી હોય પણ અહીંયા એટલું તો નક્કી હવે કે એક્સની કિંમત મૂક્યા પછી આ એ જે સંખ્યા બનશે એના ઉપર વર્ગ આવશે વર્ગ આવશે એટલે આ સંખ્યા કો તો ઝીરો થશે કો તો ધન થશે કદી આ સંખ્યાનો જવાબ માઇનસ એકત્રીસ તો નહીં જ થાય
ऋण જવાબ આવત નહીં બરાબર એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ ના હોય x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે સંખ્યાનો વર્ગ ઋણ નથી માટે એને લખીશું x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે कोई पण वास्तविक किंमत माटे 4x प्लस 1 स्क्वायर नो वर्ग ऋण ना होय ऋण ना थाय अने माटे x ની કોઈ કિંમત આ સમીકરણનું સમાધાન કરવાની નથી કારણ કે વર્ગ થઈ જવાબ ઉમે જો ધન જ થઈ જશે તો 0 થશે પણ માઈનસ 1 કરતી તો નહીં આવે મતલબ ડાબી બાજુનો જવાબ જમણી બાજુ જેટલો નહીં થવાનો કદીએ मतलब कोई पण वास्तविक संख्या समीकरण નું સમાધાન ના કરે આનું ના કરે મતલબ આનું નહીં કરતો મતલબ શું થયો કે આપડા દ્વિઘાત સમીકરણ એક પણ ઉકેલ નથી બરાબર મેં તમને શરૂઆતમાં કીધું ભાઈ કોઈ પણ દ્વિઘાત સમીકરણ ને વધુમાં વધુ બે ઉકેલ હોય મતલબ બે હોય એક પણ હોય કોઈ વખત ના પણ હોય એટલે હાલ આપણું સમીકરણ એવું કે જેમાં એક પણ ઉકેલ નથી કોઈ સંખ્યા સમીકરણ નું સમાધાન કરશે નહીં એટલે લખીશું માટે आपेल समीकरण नो वास्तविक बीज नथी मतलब बीज ना मळतो बराबर दुखे मळतो नथी एम आ रीते दाखलो तमारो आटलो पूरो कर देवानो એટલે અહીંયા જોવાનું કે જો આ સંખ્યાનો વર્ગ થઈને પાછળ ઋણ સંખ્યા મળી જાય તમને તો ભાઈ દાખલો આટલો અટકી જાય પૂરો કર દેવાનો સમીકરણનો વાસ્તવિક ઉકેલ નથી આટલું લખીને બરાબર તો આ રીતે खबर पड़ी जो कि आगे दाखलो जो नहीं तो चलो वीडियो स्टॉप कर लखी लो आगे एक दाखलो लीजिए बीजो चलो आ समीकरण पूर्णवर्गीय रीते उकेल शोधीए बराबर तो चलो आमां सीधो अंतिम पर हवे स्टेप तमने खबर है प्रमाणित स्वरूप आपेलू होय अने पूर्णवर्गीय रीत लेवी होय तो सीधो अंतिम पर शोधी देवानो तो मध्यम पद नो वर्ग भाग्या 4 गुण्या प्रथम पद तो मध्यम पद 4 वर्गमूल में 3 स्क्वेर एक मिनट 4 वर्गमूल में 3 x स्क्वेर आखू पद मध्यम पद भाई भाग्या 4 गुण्या प्रथम पद એટલે 4x² આ પ્રથમ પદ અને 4 તો મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ મૂકી દીધું ચલો વર્ગ કરો 4 નો વર્ગ 16 √3 નો સ્ક્વેર કરો એટલે 3x² અને નીચે 16x² બરાબર તો x² નીકળી ગયા 16 નીકળી ગયા એટલે પ્લસ 3 તો અહીંયા જુઓ ભાઈ अंतिम पद आपने शोधी तो जे रकम में आपी तो ये जाई गयो रकम में जे पद आपी ये जो अंतिम पद था तो आ पूर्णांकी पद ही छे એવું નક્કી થઈ જાય બીજો હવે દાખલો તમે આપણે નિયમ પ્રમાણે ગણીએ તો એ જ રીતે ગણાશે બરાબર આ પદ આવીએ એનો અંતિમ પદ તમે 3 શોધી 3 જ આપ્યા એનો મતલબ આ પૂર્ણાંકી પદ ઈ થઈ જઈ આનો વર્ગમૂળ કાઢીએ જો આનો મધ્યમ પદ તમે ચેક કરો अनागर धन चिन्ह अनागर धन चिन्ह तो आनु वर्गमूल 2x થાય આનું વર્ગમૂળ √3 થાય ના આનો અને ગુણ્યા 2 કરવાનો મધ્યમ પદનું સૂત્ર હતું 2ab એટલે a એટલે પહેલા પદનું વર્ગમૂળ અને b એટલે ત્રીજા પદનું વર્ગમૂળ તો 3 નું વર્ગમૂળ √3 કાઢી આપે ગુણાકાર કરો તો 2 2 4 વર્ગમૂળમાં 3x 4 વર્ગમૂળમાં 3x આઈ ગયું મધ્યમ પદ એટલે પૂર્ણવર્ગ ત્રિપદી જ કહેવાય અને એવું કહી શકીએ એવું આપણે તો હવે આપણે સીધે સીધું અંતિમ પદ એનાય આવે તો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો કોઈ ફેર નહીં પડે જો આવું કરતા હતા આપણે એવું કરીએ તો એનાય જ આવશે જો
अंतिम पद आपणे शुं लाय प्लस त्रण लाय ए तमे मूक्यो एने दूर करवा माटे माइनस त्रण कर्या अने रकम मां जी हती ए पाछळ लखी आवुं कर तो एनाय थवानुं आ पूर्ण त्रिपदी ना बेनुं टोटल तो आना अवयव पाड आना अवयव पहला पदनुं वर्गमूळ लखी देवानुं तो चार नो बे एप्सिलॉन नो एक्स मध्यम पद नुं चिन्ह लखी देवानुं तीजा पद नुं वर्गमूळ लखी देवानुं अने स्क्वेर अने आ बेनुं टोटल जीरो तो जीरो तो लखवाना होय नहीं એટલે આગના સ્ટેપ પર જીરો કાઢી નાખીએ હવે બરાબર એ આવું થઈ ગયું એટલે તમે આ ઉમેરી ના હોત તો સીધે સીધો આના આવા આવે લખી દીધા હોત તો પણ ચાલો ખ્યાલ આવે પહેલા પદનું વર્ગમૂળ મધ્યમ પદનું ચિહ્ન ત્રીજાનું વર્ગમૂળ કૌંસ બરાબર પૂરું થઈ ગયું આ બધું કરવાનું કયો આવે એટલે અંતિમ પદ જે આપેલું હોય ને એ જ અંતિમ પદ જો મળી જાય તો તમારે ઉમેરવાનું બાદ કરવાની કોઈ જરૂર નહીં સીધા પૂર્ણ ત્રિપદી ए वर्ग वत्ता टू ए बी वत्ता बी वर्ग ना अवयव पार देवाना ए वत्ता बी स्क्वेर है बराबर आ ए वत्ता बी स्क्वेर चलो हूँ आनु वर्गमूल काढ़ी नाखो तो आ बाजू घट जतो रहे आनु वर्गमूल काढ़ी एटले आ बाजू थी घट जतो रहे जीरो नु वर्गमूल तो जीरो थाय एटले बन्ने बाजू वर्गमूल निकली गयुं हवे रूट थ्री ना बार लाई दो एटले रूट थ्री आ बाजू माइनस थई जाय प्लस वर्गमूल नो त्रण आ बाजू माइनस थे हवे बे ना बार लाई दो माइनस रूट थ्री बाय टू आई दे एक्स की कीमत बराबर तो समीकरण उकेल को अथवा बीज को तो अहीं एक ज उकेल आयो एटले मैं कीधु ने द्विघात समीकरण ना बे उकेल होय कोई वक्त एक उकेल होय कोई वक्त ना होय तो अमा एक ज उकेल एक उकेल नो समान उकेल पण कहेवाय बराबर तो एक उकेल આગળના દાખલામાં એક પણ ના આવ્યો નિના આગળના દાખલામાં બે ઉકેલ આવે તો આ રીતે પૂર્ણવર્ગની રીતમાં જુદા જુદા દાખલા આપણે ગણી શકીએ બરાબર તો ચલો હવે વિડીયો સ્ટોપ કરી ના દાખલો પણ તમે લખી લેજો વિડીયો 10 નું કામ આપણે આટલું પૂરું કરી આવીએ બાકીના દાખલા વિડીયો 11 માં ગણીશું જય હિંદ જય ભારત